નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું લીલો પડવાશ કર્યા પછી ખેડૂતો શું ભૂલો કરે છે અને લીલો પડવાશ કરવાથી કોઈ ફાયદો થાય છે. ચાલો વિડીયો શરૂ કરીએ. ખેડૂત મિત્રો, આપણે એક પાક પતે પછી તરત જ બીજો પાક રોપી દઈએ છીએ, પણ જો એક પાક પત્યા પછી જો 1 થી 2 મહિનાનો સમય રહે છે તો એની એ સમયની અંદર આપણે ખેતરની અંદર લીલો પડવાશ કરવો જોઈએ. લીલો પડવાશ કરવાથી આપણી જમીનની અંદર બેક્ટેરિયા અને આપણી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન અને પીએચ આ ઘણી બધી વસ્તુનું જે પણ ડિસ્ટર્બન્સ હોય છે, કારણ કે આપણે ફક્ત પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરનો જ ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ, છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ આ બધી વસ્તુનો ઉપયોગ કરતા નથી. આ માટે પણ લીલો પડવાશ કરવાથી આપણી જમીનની અંદર બેક્ટેરિયાકલ ગતિવિધિ વધે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે. ખેડૂત મિત્રો લીલો પડવાશ તો કરે છે, પણ એમને જે ફાયદો થવો જોઈએ, જે લાભ થવો જોઈએ, એ પૂરેપૂરો નથી થતો, કારણ કે અડધી તેઓ ભૂલો કરે છે, જેના કારણે પણ એમને 100એ 100% રિઝલ્ટ મળતું નથી. હમણાંના સમયે એટલે કે ચોમાસાની અંદર ખેતર ખાલી હોય છે તો એ સમયે લીલો પડવાશ ઘણા ખેડૂત મિત્રો કરે છે, પણ લીલો પડવાશ કર્યા પછી અમુક 2 થી 3 ફૂટનો લીલો પડવાશ થાય પછી એને જમીનની અંદર ભેળાવી દેવો જોઈએ, એટલે કે ટ્રેક્ટર મારી અને જમીન સાથે ભેળાવી દેવો જોઈએ. પણ અમુક ફાર્મર એવું નથી કરતા, વરસાદના કારણે પણ ટ્રેક્ટર ખેતરમાં નહીં જઈ શકે, આ માટે પણ એવું કરે છે કે મજૂરો દ્વારા લીલો પડવાશ ઉંચકાવી અને ખેતરની અંદર નીચે મુકાવી દે છે. આ કરવાથી એમને ફાયદો થશે નહીં, કારણ કે લીલો પડવાશ જે પણ હોય છે એની અંદર હવામાંથી જે પણ એમને લીલા પડવાશે નાઇટ્રોજન કે જે પણ વસ્તુ અપટેક કરી હશે, જે પણ એના ગુણધર્મ હશે, એ પાકની અંદર હોય છે, એટલે કે લીલા પડવાશની જે પણ થડ હોય છે એની અંદર હોય છે, તો એ ઉંચકાવી અને આપણે જમીન પર સીધું મુકાવી દેશું. તો આપ જોઈ શકો છો વિડીયોમાં કે જમીન પર સીધું જે મૂક્યું છે ત્યાં એ સુકાઈ ગયું છે, કારણ કે તાપ થોડો ઘણો પણ લાગશે તો એ સુકાઈ જશે, તો જેના કારણે આપણને ફાયદો થશે નહીં. માટે એને ખેડી એટલે કે ટ્રેક્ટરની મદદ લઈ અને જમીનમાં ભેળવી દેવું જોઈએ. તો એ લીલો પડવાશ જમીન સાથે જ્યારે ભેળવાશે ને તો બેક્ટેરિયકલ જે પ્રવૃત્તિ છે ને એ વધી જશે અને એના કારણે લીલો પડવાશ પણ ઝડપથી કોવાશે, તો આપણને જે ફાયદો છે એ વધારે પ્રમાણની અંદર થાય છે. તો ખેડૂત મિત્રો જે આવી નાની નાની ભૂલો કરે છે જેના કારણે પણ એમને રિઝલ્ટ મળતું નથી 100%. વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો, ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે. ધન્યવાદ.